નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 8 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 13 તર્ક કસોટી વિશે શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે તર્ક કસોટી વિશે શીખીશું. તો જોઈએ, નીચે આપેલા દરેક પ્રશ્નમાં લીટીની ડાબી બાજુ પ્રશ્ન આકૃતિ એટલે કે ચોરસનો એક ભાગ અને જમણી બાજુ લીટીની જમણી બાજુ ઉત્તર આકૃતિઓ ચાર આકૃતિઓ આપેલ છે અને તેને 1, 2, 3 અને 4 નંબર આપ્યા છે. આ ચારમાંથી એક આકૃતિ ડાબી બાજુની પ્રશ્ન આકૃતિનો બીજો ભાગ છે. તેમાંથી સાચી આકૃતિ શોધીને તેનો નંબર ઉત્તર આકૃતિઓ પાસે આપેલા બોક્સમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પ્રશ્ન આકૃતિ એક આપી છે અને ચાર ઉત્તર આકૃતિઓ આપી છે. તો આપણે પ્રશ્ન આકૃતિ જોવાની છે અને ચાર ઉત્તર આકૃતિઓમાંથી શોધીને ચોરસનો ભાગ બને એ નંબર આપણે બોક્સમાં લખવાનો છે. તો જોઈએ પહેલી પ્રશ્ન આકૃતિ. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ, જોઈ તો હવે ચાર ઉત્તર આકૃતિ જોઈ. જુઓ પહેલા નંબરની બીજી, ત્રીજી અને ચોથી. જોઈ તો આમાંથી ચોરસનો કયો ભાગ બનશે, કઈ આકૃતિનો? તો પહેલી. તો આપણે બોક્સમાં કયો લખીશું? નંબર 1. હવે જોઈએ બીજા નંબરની પ્રશ્ન આકૃતિ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ તો હવે જોઈએ ચાર ઉત્તર આકૃતિ. તો પહેલી જુઓ, ચોરસનો ભાગ બનતો નથી. બીજી, તો બીજીથી ચોરસનો ભાગ બની જશે, ચોરસ બનશે. અને ત્રીજીથી પણ નહીં બને, ચોથીથી પણ નહીં બને. તો આપણે જવાબમાં બોક્સમાં શું લખીશું? નંબર 2. હવે જોઈએ ત્રીજી પ્રશ્ન આકૃતિ. તો તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, જોઈ તો હવે જોઈએ પહેલી ઉત્તર આકૃતિ, તો એ ચોરસ બનશે નહીં. બીજી જોઈએ તો બીજીથી પણ બનતું નથી. ત્રીજી જોઈએ તો ત્રીજીથી પણ નથી બનતી. વિદ્યાર્થી મિત્રો, તો ચાર નંબરની જુઓ તમે, ચોરસનો ભાગ બની જશે. તો આપણે બોક્સમાં શું લખીશું? જવાબમાં નંબર 4. ચોથી પ્રશ્ન આકૃતિ વિદ્યાર્થી મિત્રો, તો જુઓ તમે જોઈ તો હવે ઉત્તર આકૃતિ જોઈએ, નંબર 1, તો ચોરસ બનશે નહીં. બીજી જોઈએ તો બીજાથી પણ નથી બનતી. વિદ્યાર્થી મિત્રો, ત્રીજી જુઓ તો ત્રીજાથી પણ નથી બનતી. અને ચાર નંબરની જુઓ તો ચાર નંબરથી નથી બનતી. કયાથી બને છે? બે નંબરની જે ઉત્તર આકૃતિ છે એનાથી ચોરસ ભાગ બને છે. પહેલીથી નથી બનતી. આ બીજા નંબરની જુઓ તમે સરખી રીતના, તો ચોરસ ભાગ બની જશે. ત્રીજાથી નહીં બને અને ચોથાથી નહીં બને. તો આપણે જવાબમાં બોક્સમાં શું લખીશું? નંબર 2. પાંચમી પ્રશ્ન આકૃતિ જોઈએ વિદ્યાર્થી મિત્રો, જુઓ. જોઈ તો હવે આપણે જોઈએ ઉત્તર આકૃતિ. પહેલી જુઓ તો ચોરસ બનતો નથી. બીજી જુઓ તો બીજાથી પણ નથી બનતો. ત્રીજી જુઓ તો ત્રીજાથી પણ બનતો નથી. અને ચાર નંબરને જુઓ તો ચાર નંબરથી ચોરસ બની જશે. તો આપણે બોક્સમાં જવાબમાં શું લખીશું? નંબર 4. હવે છ નંબરની પ્રશ્ન આકૃતિ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ તો હવે આપણે જોઈશું ઉત્તર આકૃતિ. જુઓ પહેલા નંબરની, એનાથી ચોરસ બનતો નથી. બીજા નંબરની જુઓ તો એનાથી ચોરસ બની જશે વિદ્યાર્થી મિત્ર. અને ત્રીજા નંબરની જુઓ તો એનાથી પણ નથી બનતો. અને ચાર નંબરની જુઓ તો એનાથી પણ નથી બનતો. તો આપણે જવાબમાં શું લખીશું બોક્સમાં? નંબર 2. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે 7 નંબરની પ્રશ્ન આકૃતિ. તો તમે જુઓ, જોઈ તો હવે આપણે જોઈએ પ્રશ્ન આકૃતિ નંબર 1. તો એનાથી ચોરસનો ભાગ ચોરસ બની જશે. નંબર 2, એનાથી પણ નથી બનતું. નંબર 3, એ પણ ચોરસ બનશે નહીં. નંબર 4, એનાથી પણ નહીં બને. તો આપણે બોક્સમાં કયો નંબર લખીશું જવાબમાં? નંબર 1. આઠમી પ્રશ્ન આકૃતિ જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ તો હવે જોઈએ ઉત્તર આકૃતિ. પહેલી, તો પહેલાંથી જુઓ ચોરસ બની જશે. અને બીજા નંબરથી જુઓ તો નથી બનતું. ત્રીજા નંબરને જુઓ તો પણ નથી બનતું. અને ચાર નંબરને જુઓ તો પણ નથી બનતું. તો આપણે જવાબમાં શું આવશે? નંબર 1. તો બોક્સમાં લખીશું નંબર 1. હવે 9 નંબરની ઉત્તર પ્રશ્ન આકૃતિ જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ તો હવે આપણે જોઈએ ઉત્તર આકૃતિ નંબર 1. તો ચોરસનો ભાગ બનતો નથી. નંબર 2, તો ચોરસનો ભાગ બની જશે વિદ્યાર્થી મિત્રો. અને નંબર 3, એનાથી પણ નથી બનતો. નંબર 4,
એનાથી પણ નથી બનતો, તો આપણે જવાબમાં શું લખીશું? બોક્સમાં નંબર 2 લખશું, 2. હવે 10માં નંબરની પ્રશ્ન આકૃતિ જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ. તો હવે આપણે જોઈએ ઉત્તર આકૃતિ નંબર 1. ઉત્તર આકૃતિ જુઓ, ચોરસ બનશે નહીં. નંબર 2, એનાથી પણ ચોરસ બનતો નથી. અને નંબર 3 જુઓ, તો ચોરસ ભાગ બની જશે. અને નંબર 4થી પણ નથી બનતો, તો આપણે જવાબમાં શું આવશે? નંબર 3. તો આપણે બોક્સમાં લખીશું નંબર 3. હવે 11મી પ્રશ્ન આકૃતિ જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ. તો હવે જુઓ ઉત્તર આકૃતિમાં નંબર 1, તો ચોરસ ભાગ બની જશે. નંબર 2, એનાથી પણ નથી બનતો. નંબર 3 જુઓ, એનાથી પણ ચોરસ નથી બનતો. અને નંબર 4થી પણ ભાગ પૂરો થતો નથી ચોરસનો. તો આપણે જવાબમાં કયો નંબર આવશે? નંબર 1. તો બોક્સમાં લખીશું નંબર 1. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો 12મી પ્રશ્ન આકૃતિ. તો તમે જુઓ, જોઈ. તો હવે ઉત્તર આકૃતિ જોઈએ નંબર 1. જુઓ, તો આ ચોરસનો ભાગ બનશે નહીં. અને નંબર 2 જુઓ, તો ચોરસનો ભાગ બની જશે વિદ્યાર્થી મિત્રો. નંબર 3 જુઓ, તો એનાથી પણ બનતો નથી. નંબર 4 જુઓ, તો એનાથી પણ નથી બનતો. તો આપણે જવાબમાં કયા નંબરની આકૃતિ આવે? નંબર 2. તો બોક્સમાં લખીશું આપણે નંબર 2. હવે જોઈએ પ્રશ્ન 13ની પ્રશ્ન આકૃતિ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ. તો હવે આપણે જોઈએ ઉત્તર આકૃતિ. તો નંબર 1ની ઉત્તર આકૃતિ જુઓ, ચોરસ ભાગ બનશે નહીં. નંબર 2ની જુઓ, તો એનાથી પણ બનતો નથી. નંબર 3ની જુઓ, તો એનાથી પણ બનતો નથી. અને નંબર 4, તો એનાથી ચોરસ ભાગ બની જશે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જવાબમાં બોક્સમાં શું લખીશું? નંબર 4. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ 13 તર્ક કસોટી પૂરો થયો. તો તમારે વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં આ આકૃતિ, પ્રશ્ન આકૃતિ દોરવાની છે, સામે 4 ઉત્તર આકૃતિ, અને એનો ક્રમ બોક્સ બનાવીને બોક્સમાં સાચો ક્રમ લખવાનો છે. તો તમે આકૃતિ દોરજો, પ્રશ્ન આકૃતિ સામે ઉત્તર આકૃતિ. તો આ છે તમારું હોમવર્ક વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણો પાઠ પૂરો થયો. આવજો વિદ્યાર્થી મિત્રો.